डाबी बाजू बराबर जमणी बाजू आपेली होनी कहवाई समीकरण एटले के डाबी बाजू और जमणी बाजू बे केवा थवा जोईए सरखा। तो एमां आपणे पहेलो प्रश्न छे के नीचे आपेलो कोष्टक નું છેલ્લો ખાનો ગુણ કર। તો હવે આપણે સમીકરણ આપ્યું છે, સમીકરણમાં ચલની કિંમત આપી છે। હવે ચલ એટલે શું છે? તો કે આ જે તમને x દેખાય છે, m દેખાય છે, બધા શું કહેવાય? ચલ। હવે ચલની કિંમત છે આપણે ખબર હોય નહીં, બરાબર? તો આની અંદર એક જ ચલ છે એટલે આ એક ચલ છે, x ની ઘાત 1 હોય એટલે કે ઘાતમાં દેખાય એટલે 1 હોય, તો એક ચલ સુ એક સમીકરણ કહેવાશે, બરાબર? એ તમારે યાદ રાખવાનું રહેશે, આઠમા ધોરણમાં આવશે। હવે અહીંયા પહેલું સમીકરણ આપ્યું છે x + 3 = 0। હવે એમાં x ની કિંમત આપણે 3 મૂકીએ તો આ બરાબર 0 થાય છે કે નહીં આપણે જોવા, એટલે કે આપણે ત્રીજું ખાનું શું છે તો કે સમીકરણનું સમાધાન થાય છે હા કે નામાં જવાબ છે એ આપણે દેવા। તો અહીંયા પહેલા x = 3 ની કિંમત આમાં મૂકો તો x + 3 = 0, અહીંયા 3 + 3 = 0, એ 3 ને 3 6 = 0। તો 6 અને 0 છે એ સરખા કહેવાય તો કે નો કહેવાય? તો 6 અને 0 સરખા નથી એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી। તો આ સમીકરણમાં આપણે x = 3 મૂકો તો જવાબ છે 0 આવશે નહીં, તો સમીકરણનું સમાધાન થતું નથી, પહેલામાં આવશે ના। બીજું સમીકરણ છે x + 3 = 0। હવે x ની કિંમત કેટલી લેવાની છે આપણે? 0। તો અહીં આપણે x + 3 = 0 આવ્યું છે, x ની કિંમત લેવાની 0 + 3 = 0, 3 માં 0 નાખો એટલે 3 = 0। તો 3 અને 0 છે એ સરખા થાય નહીં એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી, તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ ન હોય તો સમીકરણનું સમાધાન થતું નથી, તો બીજાની અંદર પણ આવશે ના। ત્રીજું સમીકરણ છે x + 3 = 0 અને x ની કિંમત આ વખતે કેટલી લેવાની છે? માઇનસ 3। તો આપણે જોઈએ x + 3 = 0 છે, x ની કિંમત માઇનસ 3 મૂકો, માઇનસ 3 + 3 = 0, પ્લસ 3 માઇનસ 3 છે ઉડી ગયા એટલે જવાબ કેવો થઈ ગયો? 0 = 0, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ ગયું એટલે આને સમીકરણનું સમાધાન કહ્યું। તો કે આ સમીકરણમાં x બરાબર માઇનસ 3 મૂકો તો આપણે જવાબ છે 0 મળે, તે સમાધાન થાય છે તો ત્રીજામાં આવશે હા। હવે ચોથું, હવે આપણે ચોથું સમીકરણ જોઈએ કે x માઇનસ 7 બરાબર 1 છે, અહીં આપણે લખીએ x માઇનસ 7 બરાબર 1, x ની કિંમત કેટલી લેવાની છે? 7। તો 7 - 7 = 1, આ બે 7 અને 7 જેને 0 = 1, 0 અને 1 છે સરખા નથી એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી, તો x = 7 આની અંદર મૂકીએ તો સમાધાન થશે નહીં, જવાબ આવશે ના। પછી પાંચમું સમીકરણ છે x - 7 = 1, હવે આ વખતે કિંમત કેટલી લેવાની છે? x ની 8। તો અહીંયા આવશે 8 - 7 = 1, તો 8 માંથી 7 ગયા એટલે 1 જ વધે બરાબર 1 છે। હવે ડાઈ બાજુ બરાબર જમણી બાજુ છે સમાધાન થયું તો આની અંદર જવાબ આવશે હા। હવે છઠ્ઠું સમીકરણ છે 5x = 25, x ની કિંમત કેટલી લેવાની છે? 0। હવે આપણે નવું સમીકરણ છે તો અહીંયા નવું લખીએ આપણે 5x = 25। હવે તો કે એમાં x ની કિંમત કેટલી લેવાની કીધી છે? 0। એ 5x = 0 છે એટલે 5 - 0 એટલે કેટલા થાય? 0 = 25। તો કે આ બે સરખા નથી એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી, તો આ સમીકરણમાં x = 0 મૂકો સમાધાન થતું નથી, જવાબ આવશે ના। પછી 5x = 25, x = કેટલો લેવાનો છે? 5। તો 5x = 25, x ની કિંમત હવે લેવાની છે 5 = 25।
હવે આ બી નો શું છે એ ગુણાકાર એટલે 50 50 25 બરાબર 25 તો આ બી સરખા છે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થયું તો x બરાબર 5 આની અંદર મૂકીએ તો સમાધાન થાય છે અહીંયા આવશે આ પછીનો આઠમો પ્રશ્ન છે 5x બરાબર 25 અને આ વખતે x બરાબર કેટલો લેવાનો છે -5 જો અહીંયા છે 5x બરાબર 25 5 x ની કિંમત -5 બરાબર 25 માઇનસ છે એટલે અહીંયા આવશે -50 50 25 બરાબર 25 હવે અહીંયા આપણે એમ થાય કે આ 25 25 બરાબર છે તો આ સમીકરણનું સમાધાન થાય છે પણ એવું નથી અહીંયા -25 છે અહીંયા નિશાની નથી એટલે આ +25 છે પ્લસ માઇનસ સરખા ન થાય એટલે અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળતી નથી તો આ સમીકરણમાં x બરાબર -5 મૂકો તો સમાધાન થતું નથી પછી છે m ના છેદમાં 3 બરાબર 2 m બરાબર કેટલા લેવાના છે -6 તો અહીંયા આપણે સમીકરણ લખીએ છીએ m ના છેદમાં 3 બરાબર આ વધારીએ 2 m ની કિંમત કેટલી લેવાની છે -6 છેદમાં 3 બરાબર 2 અને 3 એકા 3 3 2 6 જવાબ કેટલો આવ્યો -2 બરાબર 2 હમણાં આપણે શીખી ગયા માઇનસ પ્લસ સરખા ન થાય એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી તો -6 મૂકતા સમીકરણનું સમાધાન થતું નથી પછી તો કે આ તે સમીકરણ એમાં m બરાબર કેટલા લેવાના છે 0 તો m ના છેદમાં 3 બરાબર 2 m બરાબર 0 છેદમાં 3 બરાબર 2 0 ના છેદમાં કોઈ સંખ્યા હોય કેવી કે 0 તો આ બે સરખા છે નથી એટલે કે આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળ્યું નહીં તો m બરાબર 0 મૂકો આનું સમાધાન થતું નથી તો એ જવાબ આવશે ના હવે પછી છે m ના છેદમાં 3 બરાબર 2 વાળું છે તો m બરાબર કેટલો લેવાનો છે હવે 6 તો સમીકરણ નું હવે m બરાબર કેટલા લેવાનો 6 છેદમાં 3 બરાબર 2 3 ના 3 3 6 2 ના છેદમાં 1 લખી બરાબર 2 આ બે કેવા છે સર એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે અહીંયા આવશે હા સમાધાન થાય છે બરાબર આ રીતે તમારે પોસ્ટ અપ છે એ પૂર્ણ કરવાનું છે આ જે રફ ગણતરી કરી છે એ આપણે સાઈડમાં કરતી જશો બરાબર સાઈડમાં કરતા જશો એટલે તમને જ્યારે પણ જોશો એટલે તમને ખબર પડશે કે કઈ રીતે આપણે સમીકરણનું સમાધાન કરે બરાબર સમાધાન એટલે કઈ રીતે ડાબી બાજુ બરાબર જમણી બાજુ કરવી જોઈએ હવે આપણે પ્રશ્ન બે ભણી પ્રશ્ન બે માં કીધું છે કે કૌંસમાં આપેલ કિંમતો આપેલ સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસ સમીકરણ આપ્યું છે એમાં આપણે કૌંસમાં કિંમત આપેલી છે કે આ સમીકરણનો ઉકેલ છે કે નહીં આપણે તપાસ તો હમણાં પહેલા જ પ્રશ્નમાં આપણે જોઈ ગયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય તો ઉકેલ કહેવાય નગર કહેવાશે નહીં તો પહેલો પ્રશ્ન છે n + 5 બરાબર 19 n ની કિંમત કેટલી મૂકવાની છે 1 તો જ્યાં n ને અહીંયા બાજુ કે 1 + 5 બરાબર 19 એ 5 ને 6 બરાબર 6 અને 19 ની સરખા કહેવાય નો કે અહીંયા આપણે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી તો અહીંયા લખી આપણે n બરાબર 1 એ n + 5 બરાબર 19 નો ઉકેલ નથી બરાબર તો આવી રીતે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય તો ઉકેલ છે બરાબર ન થાય તો ઉકેલ નથી બીમાં આપેલું છે 7n + 5 બરાબર 19 અને n બરાબર નહીં હોય એટલે -2 તો 7n ની જે -2 + 5 બરાબર કેટલા થવા જોઈએ 19 અને માઇનસ છે એટલે ગુણાકાર આવે તો માઇનસ 7 ગુણ્યે 14 + 5 બરાબર 19 ઉત્સાહમાં આપણે 14 થી 5 19 નાખીએ અને ઉકેલ છે એવું લખી નાખ્યું પણ અહીંયા નિશાની છે 14 ની કેવી છે માઇનસ 5 ની કેવી છે પ્લસ 14 માંથી 5 જાય એટલે કેટલા આવે છે 9 કે માઇનસ બરાબર 19 તો આ બે છે સરખા 9 કહેવાય એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી તેને n બરાબર -2 એ 7 + 5 બરાબર 19 નો ઉકેલ
5
पी जी ने एक मुके प्लस बे बराबर सत्तर पांच एक पांच प्लस बे बराबर सत्तर पांच बे ने सात बराबर सत्तर काबी सरखा नथी पी बराबर एक आना ओके नथी पची कई किंमत आई तो के पी बराबर बे लेता तो पांच जहाँ पी ने मिलिया बे प्लस बे बराबर सत्तर पांच दो दस प्लस बे बराबर सत्तर दस में बे बार बराबर सत्तर जैसे नहीं अलग है पी बराबर बे से एक पर ओके नथी हवे कौन बिकू से त्रण तो यानी के पी बराबर त्रण लेता हवे तो के पांच पी चिन्ह त्रण प्लस बे बराबर सत्तर पांच तेरी पंद्रह प्लस बे बराबर सत्तर पंद्रह लेकर है सत्तर बराबर सत्तर आई तो तारी बाजू बराबर जमुनी बाजू अलग के आ समीकरण छे एनो उकेल शू आवशे त्रण पहला शू पी बराबर त्रण ए पांच पी प्लस बे बराबर सत्तर नौ अठार अठार चार बराबर चार के लेकिन
બરાબર તો આવી રીતે સમીકરણનો ઉકેલ છે લાવી શકો.